અવારનવાર વિવાદમાં રહેતા ધારાસભ્ય રમણ વોરા વધુ એકવાર વિવાદમાં આવ્યા છે. એક બાજુ ભારતીય જનતા પાર્ટી છે એ એવા દાવા કરે છે કે ભ્રષ્ટાચાર બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે, કરપ્શન કરનારાઓને છોડવામાં નહીં આવે, ત્યારે બીજી તરફ ખુદ ભાજપના નેતાઓ જ ભ્રષ્ટાચારના રસ્તે ચાલી રહ્યા હોય એવા આરોપ મુકાઈ રહ્યા છે. વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ અને એકથી વધુ વખત મંત્રી રહી ચૂકેલા ઈડરના ભાજપના ધારાસભ્ય રમણ વોરા સામે પણ આવા ગંભીર આરોપો થઈ રહ્યા છે, એની વિગતે વાત કરવી છે આ વિડીયોમાં. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે, હું ઇમરાન. વાત છે ભાજપના ધારાસભ્ય રમણ વોરાની. સાબરકાંઠાના ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરા ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. જુલાઈ મહિનામાં તમને યાદ હોય તો રમણ વોરા અને અનુસૂચિત જાતિના ઉપાધ્યક્ષ નટુભાઈ પરમાર વચ્ચે રથયાત્રાની બેદરી વચ્ચે બોલાચાલી થઈ ગઈ હતી. એટલું જ નહીં, રમણલાલ વોરાએ આ વિવાદ વખતે ગાળું પણ ભાંડ્યું કહેવાય છે. હવે રમણ વોરાને લઈને નવો વિવાદ છે સામે આવ્યો છે. ભાજપના આ વિવાદી નેતાએ ખોટા દસ્તાવેજો આધારે ગાંધીનગર જિલ્લાના પાલેજ ગામ ખાતે ખેડૂત તરીકે ખેતીની જમીન ખરીદી છે તેવા આક્ષેપ થઈ રહ્યા છે એવા અહેવાલ ગુજરાતના એક મોખરાના ન્યૂઝ પેપરમાં આવ્યા છે. એ મુજબ વાત કરીએ તો 2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી હતી ને ત્યારે રમણ વોરાએ એફિડેવિટ રજૂ કર્યું હતું જેમાં ગાંધીનગર જિલ્લાના પાલેજ ખાતે સર્વે નંબર 261માં 4 એકર 23 મૂઠા ખેતીની જમીન બતાવી છે. એ જમીન શંકાસ્પદ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ એફિડેવિટમાં એ વાત પણ લખવામાં આવી છે કે આ મિલકત વારસામાં મળી નથી. જો વારસામાં મળી ન હોય તો પછી ખેતીની જમીન આવી ક્યાંથી એ સવાલ ઉઠાવવામાં આવ્યો છે. લેખિત ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે 2017માં ખેતીની જમીન પૂનમભાઈ કાળાભાઈ હિતેશભાઈ કાંતિલાલ અને રમણભાઈ ઈશ્વરભાઈના નામે ધારણ કરવામાં આવી છે. નવાઈની વાત એ છે કે આ જમીન દસ્તાવેજમાં અટક જ લખાયેલી નથી. ધારાસભ્યનું નામ છે પણ વોરા અટક જ દેખાતી નથી. બીજી નવાઈની વાત એ છે કે 2016માં બે જમીન માલિક પૂનમભાઈ અને હિતેશભાઈ પોતાનો હક જતો કરે છે, આવું કેવી રીતે શક્ય બને એવો સવાલ પણ આ અહેવાલમાં ફરિયાદને ટાંકીને કરવામાં આવ્યો છે. આ ઉપરાંત અત્યાર સુધી આ જમીનના દસ્તાવેજમાં એકેય જમીન ધારકની અટકનો ઉલ્લેખ નહોતો. ત્યારે 12 એપ્રિલ 2016ના રોજ દસ્તાવેજમાં કુસુમબેન રમણલાલ વોરા, સુહાગ રમણલાલ વોરા અને ભૂષણ રમણલાલ વોરા સીધી લીટના વારસદાર બની જાય છે. આ રીતે 2016માં ખેતીની જમીનના દસ્તાવેજોમાં અટક જ નહોતી તો 2017માં અચાનક જ વોરા અટકના ઉલ્લેખ સાથે ભાજપના ધારાસભ્યનો પરિવાર ખેડૂત બની ગયો. આ ઘટના સામે આવે તે પહેલા રમણ વોરાએ 14 માર્ચ 2024ના રોજ 5.42 કરોડમાં જમીન વેચી દીધી હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે. રમણ વોરા ધારાસભ્યની વગના જોડે ખેડૂતના પુરાવાની પ્રમાણિત નકલો મળી ન શકે તે માટે ઘણા ધમપછડા કરી રહ્યા હોવાનું પણ કહેવાય છે. એવો પણ દાવો છે કે જાહેર માહિતી આયોગ ગાંધીનગર સુધી આરટીઆઈ સુદ્ધા કરવામાં આવી છે પણ હજી જવાબ મળી શક્યો નથી. ધારાસભ્ય રમણ વોરાએ ઈડર તાલુકાના દાવળ ગામમાં પણ 8 હેક્ટર જેવી ખેતીની જમીન ખરીદી હોવાની અરજીમાં રજૂઆત કરવામાં આવી છે. ધારાસભ્ય રમણ વોરાએ 1995, 1998 અને 2002માં ભાજપના ઉમેદવાર તરીકે ફોર્મ સાથે રજૂ કરેલા એફિડેવિટમાં ખેતીની જમીનનો ઉલ્લેખ કર્યો છે કે કેમ તેની પણ પ્રમાણિત માહિતી આપવામાં આવતી નથી. આ કારણોસર હવે આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં પણ જાહેર હિતની અરજી દાખલ કરવાની પણ તૈયારીઓ કરવામાં આવી છે. આખા પ્રકરણની તપાસ કરવા માટે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે તો સાથે સાથે ભાજપના પ્રદેશ પ્રમુખ, મહામંત્રી ઉપરાંત વડાપ્રધાન કાર્યાલય સુધી પણ ફરિયાદ પહોંચાડવામાં આવી છે. સાથે એવી પણ ચીમકી પણ આપવામાં આવી છે કે જો સરકારી તંત્ર પગલાં નહીં ભરે તો ગુજરાત હાઈકોર્ટના દરવાજા ખખડાવવામાં આવશે. આ બધી વાતો એક ગુજરાતી છાપાના અહેવાલમાં કરવામાં આવી છે પણ દાવો કોણે કર્યો છે, ફરિયાદ કોણે કરી છે એ વ્યક્તિનું નામ આપવામાં આવ્યું નથી. બીજી તરફ આ વિશે વાઇબ્સ ઓફ ઇન્ડિયાએ ધારાસભ્ય રમણલાલ વોરાનો પક્ષ જાણવા માટે તેમને ફોન કર્યો ત્યારે તેમણે આ વિશે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો, કોઈ ખુલાસો કરવાની ના પાડી હતી. દરમિયાન આ વિવાદ, આક્ષેપો અને દાવાઓ છે એના વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને કોઈ સંકોચ વગર જણાવજો. વિડીયો કેવો લાગ્યો એ પણ કહેજો. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને શેર પણ કરવાનું ભૂલતા રહે. આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર. નમસ્કાર.